પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે ગૃહ મંત્રાલયને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ફૂલ પ્રૂફ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે। આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનની સુરક્ષા માટે અસરકારક અને તાત્કાલિક પગલાં લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। સુરક્ષા એજન્સીએ લાહોરમાં ઇમરાન ખાનની રેલી પહેલા એક પત્ર જારી કર્યો હતો। પત્રમાં કહેવામાં આવ્યું કે ઇમરાન ખાને રેલીને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરવી જોઈએ કારણ કે તેમના જીવને ગંભીર ખતરો છે। જો કે ઇમરાન ખાને આમ કરવાનો ઇનકાર કર્યો હતો। વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટર પર જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું, વડાપ્રધાન શરીફે ગૃહ મંત્રાલયના અંગે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો। શાહબાઝ શરીફે કહ્યું કે શાંતિપૂર્ણ જાહેર સભાઓ લોકશાહીનો એક ભાગ છે અને તેમણે નિર્દેશ આપ્યો કે આમાં કોઈ પગલાં લેવા જોઈએ નહીં, અવરોધ ઊભો કરવો જોઈએ નહીં। બુધવારે લાહોર વહીવટીતંત્રે રેલીના આયોજકોને ઇમરાન ખાન માટે બુલેટ પ્રૂફ કવચની વ્યવસ્થા કરવા કહ્યું હતું અને ભૂતપૂર્વ વડાપ્રધાનને સ્થળ પર અને ત્યાંથી મુસાફરી કરવા માટે બુલેટ પ્રૂફ વાહનનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી।